हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां हशो ने? हूँ पीवी वर्णन स्कूल में आपनुं हार्दिक स्वागत करू छू। जो विद्यार्थी मित्रों, आज आपणे शीखवाना छीए स्टैंडर्ड 7th में सब्जेक्ट छे गुजराती। एमां छे पाठ 14 आव भणा आव। जो विद्यार्थी मित्रों, आपणे पाठमां जता पहेला एना लेखक कोण छे एना विषे थोड़ी माहिती मेळवीए। तो के एना लेखक छे शहाबुद्दीन राठौर। कोण छे? शहाबुद्दीन राठौर। एनो जन्म क्यारे थयो छे? ओके, 9/12/1937 मां, बराबर 9 ડિસેમ્બર 1937 मां। अने एनु जन्म स्थळ એટલે કે જે જગ્યાએ તે જન્મા હોય તે જગ્યા તો કઈ છે? થાનગઢ સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર ની અંદર એક બરાબર ગામ હોય થાનગઢ, તેમાં જન્મેલા છે। તે કેના તરીકે વિખ્યાત છે? હાસ્ય કલાકાર તરીકે। હાસ્ય કલાકાર એટલે શું થાય? તો કે જે જોક્સ ને એવું બધું કરતા હોય તે, બરાબર, એવી રીતના હાસ્ય ઉપજાવતા હોય એને શું કહેવાય? હાસ્ય કલાકાર કહેવાય। એ જે મોટા કે જે લોકો મોટી મોટી સભા હોય તે બધા લોકોને ભેગા કરે ને એમાં પછી પોતે માઇક લઈને બધાને જોક્સ ને એવું કરે ને એ પ્રકારના વિગત એ પ્રકારના શબ્દો બોલે કે જેનથી બધાને શું આવે એ વાતમાંથી હાસ્ય ઉત્પન્ન થાય, બરાબર છે। તો પાઠના બુકની અંદર જરા પહેલા પાઠમાં શું આવે એની પહેલા આપણે માહિતી મેળવવી જોઈએ। ભાણા આવ, ભાણા આવ, તો જો આમાં કેની વાત છે? મામા અને ભાણેજની, બરાબર, આપણો મામા અને ભાણેજની વાત આવે છે। આપણો ભાણેજ સામાન્ય રીતે કેને કહેવાય? કે આપણા બેનના જે દીકરા કે દીકરી હોય તેને, બરાબર, એને આપણે ભાણા કહી શકીએ। એમાં મોટી બહેન હોય એના મેરેજ થઈ ગયા હોય, બરાબર, એને ઘરે જે દીકરો હોય તો એ તમને શું કહે? મામા। અને એ તમારો શું થાય? તો કે ભાણેજ થાય, બરાબર છે। એટલે એને શું કહેવાય? ભાણેજ। ભાણા એટલે શું છે? ભાણેજ, બરાબર। આના એક લેખક પોતાનું એના છોકરો છે મોટો થઈ ગયો હોય એ બધી બુદ્ધિને વાત કરતો હોય તો એના ઉપરથી એને પોતાના જે નાનકડા હોય ત્યાંના સસમાં બધા એને યાદ આવે છે। એનું ગામ જે હતું તે નાનકડું હતું, બરાબર, એમાં જ્યાં નાનકડું હતું એમાં ઘણી બધી દુકાનો હતી, એમાંથી એક પ્રકારની કઈ દુકાન હતી? એના દૂધા મામા। શું નામ હતું? દૂધા મામા। એ શું હતા? મોચી હતા। એ શું બનાવતા? બૂટ। અને લેખક એવું કહે છે કે અમારા ઘરમાં એક બૂટ લેવું હોય ને તો પણ લાંબી લાંબી ચર્ચા કરે કે આને બૂટ અપાવવા છે કે નહીં, નથી અપાવવા, અને ક્યારે બૂટ પહેરવાના, એ બધું કે લેખક શું કે? બૂટ ક્યારે પહેરવાના હોય? તો કે તહેવાર હોય ત્યારે, બરાબર, જુદા જુદા તહેવાર હોય, નવરાત્રિ હોય, હોળી હોય, દિવાળી હોય, બરાબર, એ રીતના કેટલા આપણે ફેસ્ટિવલ આવે કે તેમાં પહેરવાના હોય, પણ એના ઘરના બધા શું હોય? ઘણી ઘણી બૂટ ફાડી નાખે, એલાવ ન કરતા, એટલા માટે શું કરતા? એના બૂટ જે જૂના થઈ ગયા હોય એવા ઠીકડા મરાવે, ફાટી ગયેલામાં બરાબર ઠીકડા મરાવીને પણ એ બૂટ પહેરાવતા। તો એક દિવસ બધાએ નિર્ણય કર્યો કે હવે આના બૂટ બહુ ફાટી ગયા છે લેખકના, એથી આપણે કે એને હવે નવા
મેં તેને 270 રૂપિયા આપ્યા અને કહ્યું લઈ લેજે બૂટ મોજા અને વધે તે રાજે એટલે કો કે એને કેટલા રૂપિયા આપ્યા 270 270 રૂપિયા અને કીધું કે આમાંથી તું બૂટ મોજા લઈ લેજે અને બીજા જે વધે તે તું રાજે એક કલાકમાં એ બૂટ મોજા લઈ પાછો પણ આવી ગયો એના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ આપણે કોઈ નવી વસ્તુ કે મમ્મી કે પપ્પા લઈ આવો તો આપણે પણ મનમાં ખુશી થાય ને કે વારે વાહ આજ તો આપણે નવા નવી વસ્તુ લેવાની છે એ રીતના આને પણ શું થયું આનંદ આવ્યો અને આંખોમાં ઉલ્લાસ આવી ગયો બરાબર ઉલ્લાસ એટલે શું છે ઉત્સાહ તરત બૂટ મોજા પહેરીને સ્કૂલે જવા રવાનો થઈ ગયો એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણોમાં સરી ગયો શૈશવ એટલે શું છે બાળક ઈકેના સ્મરણમાં પડી ગયા સ્મરણ એટલે યાદગીરી બાળપણની યાદમાં ખોવાઈ ગયા અબજલ જેવી મારી કેટલી લેખકની કેટલી ઉંમર હતી 12 વર્ષની તે સમયની અમારા ગામની એ નાનકડી મોચી બજાર 5-6 દુકાનો તેમાં કામ કરતા જેઠામામા દુધામામા અને ભગતમામા બધા મોચીને શું કહેતા અમે મામા કહેતા એ બજારમાં મેં બૂટ માટે જે તક્તા ખાધા છે જીવનમાં જે યાદમાં સહી છે જે દુઃખો વેઠ્યા છે તેના સ્મૃતિમાં શંકરાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા માન સપાટ પરથી પસાર થવા લાગ્યા જો હવે એને શું થાય છે સ્મરણ એટલે શું છે યાદગીરી બરાબર પછી માનસ પડેલે મન તો હવે શું કે છે કે એને એની 12 વર્ષમાં હતા ત્યારે એનું બાળપણની યાદ આવી ત્યારે શું હતું એક નાનકડી મોચી બજાર હતી એમાં કેટલા મામા હતા ભગત મામા દુધા મામા જેઠા મામા બરાબર એ બધા મોચીને શું કહેતા મામા જ કહેતા અને શું કહે છે યાતના યાતના એટલે પીડા બૂટને લઈને એને જે પીડા વેઠી છે દુઃખો વેઠ્યા તેને એને એ બધું યાદ આવી ગયું બરાબર માણસ માટે એટલે મન ઉપરથી આમ પસાર થવા લાગ્યું સૌ પ્રથમ તો બૂટ મારે મારા વડીલો પાસે વિધિસર માંગણી રજૂ કરવી પડતી જો બૂટ લેવા હોય તો શું કરવું પડે વડીલો એટલે આપણાથી જે મોટી ઉંમરના વ્યક્તિ હોય તેને શું કહેવાય વડીલો જેમ કે આપણા મમ્મી પપ્પા દાદા દાદી કાકા કાકી બરાબર એ રીતના એ બધા પાસે શું કરવું પડે વિધિસર માંગણી રજૂ કરવી પડે સમક્ષ એને શું છે આગળ પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ શુલ્લક લાગતી શુલ્લક એટલે સાધારણ અહીંયા છે જો શુલ્લક એટલે સાધારણ કે પરિવાર સામેનું શું રાખવાનું અસ્તિત્વ રાખવાના મહાન પડકાર સામે શું લાગતી આ સમસ્યા કઈ અઘરી છે નહીં ને હા ખાલી બૂટની માંગણી કરવાની એમાં તો શું હતું બધું એમ એટલે એ કેવી સમસ્યા છે સાધારણ એટલે કોઈ લક્ષ આપતું નહીં લક્ષ એટલે ધ્યાન લક્ષ એટલે શું થાય કોઈ ધ્યાન આપતું નહીં સાતા આઠમનો મેળો તણોય તણનો મેળો ગણેશોત્સવ નવરાત્રી લગ્નો ગાળો શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય જો વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્ન આવશે કે કયા પ્રસંગો બૂટ પહેરવાના ગણી શકાય તો તમારે કહેવાનું કે સાતા આઠમનો મેળો તણોય તણનો મેળો ગણેશ ઉત્સવ નવરાત્રી લગ્ન ગાળો શાળાના પ્રવાસો અને બીજા પણ જો આગળ આવ્યું છે દિવાળી બેસતું વર્ષ વગેરે પર્વોમાં બૂટ પહેરીને મહાલવાની તીવ્ર ઈચ્છા થતી ક્યારે કોઈ દિવાળી અને બેસતું વર્ષમાં પણ પહેરવાની ઈચ્છા થાય અને મારી માંગણી અવારનવાર ન મંજૂર હોવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ જ રાખતો અને ના પાડતા તો પણ એ પોતાના પ્રયાસો ચાલુ જ રાખતા બરાબર છે નેપોલિયન એટલે શું છે વિશ્વ વિજેતા બનનાર એક ફ્રાન્સનો શાસક છે નેપોલિયન કોણ હતા તો કે ફ્રાન્સમાં રહેનારા જે વિશ્વ વિજેતા બનનાર
બરાબર ગુટ કરતા બીજી કઈ બાબતો મહત્વની છે તેની વધારે ચર્ચા થતી અને ગુટ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરવાળે સરવાળાનું મંત્ર નક્કી થતું કે જૂના ગુટને રિપેર કરાવી ફાટલાયો હોય ત્યાં ઠીકરા મરાવી નવી સદઘડી નખાવી સદઘડી એટલે શું ગુટની અંદર નાખવામાં આવતું નરમ છૂટું પડ આપણે જે બૂટ પહેરીએ બરાબર એ કૂચી અંદરનો ભાગ હોય એટલે એનામાં શું રાખે પાતળી જેવું રાખે ને તે અને શું કહેવાય સબથળી તો આ બધા શું કહેતા કે જે બૂટ નવા ન લેવા હોય તો જૂના બેગને રિપેર કરાવે ફાટલા હોય ત્યાં શું કરાવે ઠીકડા મળાવે પછી નવી સબથળી નખાવે અને પોલીસ કોના પાલીસ કરાવે એટલે જોના ઓળખી જ ન શકે કે તે નવા જેવા બની ગયા છે અને આ નિર્દેશ સંભળાવવામાં આવતો કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય તેને બદલે 5 વર્ષની કેદની સજા થાય ને આરોપી ઢીલો ડ્રોપ થઈ જાય એમ કુટુંબીજનોનો નિર્ણય સાંભળી હુંએ ઢીલો ડ્રોપ થઈ જતો આરોપી એટલે શું ગુનેગાર જો કે પેલા એમ કે ને કે જૂના રિપેર કરાવવાના તો એ કે મને શું થતું કે આડા આપડા જે કે કેવા છીકરા લાગશે એનો જ વિચાર આવે અને શું થાય અને મને એમ કે આ નિર્ણય સંભળાવી દેવામાં આવે તો એ કે એમ થાય કે જે કેસ લડતા હોય એને એમ થતું હોય કેદી ને મનમાં ગુનેગાર ને એ કે હા મને નિર્દોષ છોડી દેશે એની બદલે તો કેટલી સજા કરી નાખે 5 વર્ષની અને આરોપી કેવો થઈ જાય ઢીલો તો એટલે નબળો પડી જાય એ રીતના એ કે હું કુટુંબી જનોનો નિર્ણય સાંભળીને ઢીલો ડોક એટલે કે નબળો પડી જાવ દુઃખ થાય એમ આખરે મારે કર્મે લખ્યું કથી એમ વિચારીને જૂના જોડા રિપેર કરાવી લેતો મારા કર્મે લખ્યું કથી એટલે શું એને વારંવાર લેખની એક પરિચિત વારજનને વાત કરે તો પણ એની વાત માનવામાં આવે નહીં એટલે એને શું થાય કે મારા નસીબમાં આ લખ્યું હશે એટલે એવું આ બધી ઘટના પરથી એમ બોલે છે કે મારે કર્મે લખ્યું પછી પછી તો રિપેર કરાવી કરાવીને આડા અવડા ઠીકડા માર્યા પછી જોડાનો મૂળ આકાર જતો રહ્યો હોય કે જે જોડા એટલે કે ચપ્પલ હોય એનો મૂળ આકાર હોય જ હોય છે અંતે બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા જો એને કેને આપી દીધા સોમાને તેણે પણ પ્રથમ હાથમાં આવે પરીક્ષણ કરી અમને પકી લાગી વિનયપૂર્વક પાછા મૂકી દીધા જો એને પણ એના બૂટ લીધા નહીં હા હાથ જોડી અને પાછા આપી દીધા મારી નવા બૂટ માટેની માંગણી પણ મંજૂરીની મોહર મારવામાં આવી હવે એને કેની મંજૂરી મળી એ નવા બૂટ લેવાના છે દુધા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે પરમાણુ એટલે શું છે માં એટલે શું કહે છે કે દુધા મામાને ત્યાં જઈ તું માપ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો અને લેખકની ખુશીનો પાર ન રહ્યો ઉમંગમાં ઉમંગમાં એ કે હું દોડીને સુદામામાની દુકાને પહોંચ્યો અને કહ્યું સુદામામા મારા બૂટ સીવવાના છે મારા બાપુજીએ કીધું છે ઉમંગમાં ઉમંગ એટલે હર્ષમાં બરાબર ખુશીથી તે સુદામામાની દુકાને પહોંચી ગયો જો બુકમાં ચિત્ર છે તેમાં આપેલું છે લેખક છે અને સુદામામા બરાબર અને શું કીધું કે જલ્દી જલ્દી જઈને કે મારા બૂટ સીવવાના છે મારા બાપુજીએ કીધું છે મારે કેવા બૂટ સીવડાવવા લાલ લેખકે દુધા મામાની દુકાને જઈને કીધું કે મારે લાલ બૂટ સીવડાવવા છે મારા બાપુજીએ કીધું છે એકી શ્વાસે હું ઘણી બોલી ગયો એકી શ્વાસે એટલે રૂપિયા વગર બરાબર એક ધારા દુધા મામાએ મને કીધું આવ ભાણા આવ શું કીધું આવ ભાણા આવ કહી ચામડા આગા પાછા કરી વેચવાની જગ્યા કરી આપી જો એની મોચીની દુકાન હોય એટલે બૂટ બનાવે એટલે ચામડા પડ્યા હોય એટલે આમ દૂર કરીને શું પછી પિતાના માતાના ભાઈના બધાના સમાચાર પૂછી લીધા મેં કહ્યું પણ પહેલા પરમાણુ લઈ લ્યો ને એ કે પરમાણુ એટલે શું છે માપ એમ કીધું કે પહેલા માપ લઈ લ્યો ને એ કે દુધા મામાએ જેમ ડોક્ટર ટાઇફોઇડના દર્દીની ઝીણી ઝીણી વિગતો કાળજીપૂર્વક જાણી લે એવી રીતે બૂટ અંગેની વિગતો મને પૂછી પૂછીને ધ્યાનમાં રાખી જો વિદ્યાર્થી મિત્રો આપણે મજા ન હોય તો ડોક્ટર પાસે જઈએ તો આપણે એમ કહીએ મને તાવ આવે છે
વિગતો લે એ રીતના દુધાનામાં એ પણ બૂટ વિશેની ઝીણી ઝીણી વિગતો જાણવી લાલ કે કાળા વાદળી વાળા કે વાદળી વગરના અણી વાળા કે ગોળ બધું વ્યવસ્થિત પૂછીને એમણે રેલવે નો એક તરફ લખાયેલો અને પાછળ કોળો એવો ચાંપરો કાઢીને મને કહ્યું લે હું પણ આપો મેં પગ મૂકેલો અને જાડી પેન્સિલથી દુધામાના લીટી દોરીને પરમાણુ લીધેલું ઘૂંટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો આ રીતે પૂરો થતો જો હવે દુધામાનાએ શું પૂછ્યું કે તારે કેવા જોઈએ લાલ જોઈએ કાળા જોઈએ વાદળી એટલે કે ચામડાની સાંકડી પટ્ટી કે દોરી એમ કે તારે દોરી બરાબર વાદળી વાળા કે વાદળી વગર એટલે કે દોરી વાળા જોઈએ છે કે દોરી વગરના બરાબર એ રીતના પૂછ્યું પછી કે અણી વાળા જોઈએ કે આમ ગોળ જોઈએ એ બધું વ્યવસ્થિત પૂછ્યું અને પછી શું કર્યું એક ચોપડો કાઢ્યો અને એમાં પરમાણુ એટલે કે માપ જે લીધેલું હતું તે એમાં લખ્યું અને લેખક શું કહે છે આ પ્રાથમિક તબક્કો અહીંયા પૂરો થાય પહેલો તબક્કો અહીંયા પૂરો થાય હું પૂછતો હું બૂટ ક્યારે લઈ જાઉં પછી લેખક એને શું પૂછતા કે તે બૂટ ક્યારે લઈ જાય તે કહેતા જોને ભાણા આજે જાણે શનિવાર થયો રવિ સોમ મંગળ અને જો બુધવાર બુધવાર પણ જવા દે એમ કર ગુરુવારે લઈ જજે વાત પણ સારો ગણાય જો તે શું કહેલા દુધામામા કે આજે તો શનિવાર થયો પછી કે રવિવાર છે સોમવાર મંગળવાર બુધવાર પણ બુધવારે જવા દે પણ ક્યારે આવજે ગુરુવારે એ પાંચ દિવસ પસાર કરવા માટે માટે અસહ્ય થઈ પડતા બરાબર અસહ્ય એટલે ઉતાવળ હતી એને એટલી બધી ભલે ગુરુવારની કલ્પના કરતા પાછો આનંદ થાય ગુરુવારનો વિચાર કરે તો એટલે શું થાય આનંદ થાય શનિ થી બુધ સુધીના દિવસો તો પસાર થશે ગુરુવાર આવશે હું બૂટ લઈ આવીશ નવા નવા લાલ વાદળી વાળા પહેરીને નિશાળે જઈશ છોકરા છોકરીઓ જોઈ લેશે મનમાં હું વિચારે કે ગુરુવાર આવશે મારા લાયબ્રેરીના બૂટ આવશે વાદળી વાળા બૂટ હશે નવા નકો હશે હું પહેરીને જઈશ તો સ્કૂલે બધા મારી સામે જોશે બરાબર પાંચ દિવસ પસાર કરી ગુરુવારે ઉર્સામાં દુધામામાની દુકાને પહોંચતો અને કહેતો મારા બૂટ લાવો મારા બૂટ જલ્દી આપી દો જોઈ ગુરુવારે કે ઉર્સામાં કીધું તું ગુરુવારે આવજે ગુરુવારે જઈને શું કે દુધામામાને કે મારા બૂટ લાવો મને જલ્દી આપી દો પણ તું મારી આવી ઉત્કંઠા એટલે આતુરતા મારી આતુરતાનું કાંઈ અસર થતી નહીં કાયમની ટેવ પ્રમાણે તેઓ કહેતા આવ ભાણા આવ છોટું મિયા ક્યાં છે હું કહેતા ખાલી આવ ભાણા આવ ને ઘરના બધાના પૂછે ક્યાં છે હું કહેતો દ્વારકા પાસે બળદિયા સ્ટેશન છે ત્યાં સ્ટેશન માસ્ટર છે બરાબર છોટું મિયા નું શું કહેતા જે દ્વારકા છે એની પાસે બળદિયા સ્ટેશન છે ને ત્યાં કઈ સ્ટેશન માસ્ટર છે હા તો બરાબર સુદામામાની લાંબી વાત શરૂ થઈ જતી અરે ભાણા હું તને કહેતા ભૂલી ગયો અમે ઘરના બધા હમણાં જાત્રા આવી ગયા હતા એટલે એના બૂટ હજી બન્યા નથી શું કહે છે અમે બધા ક્યાં ગયા હતા જાત્રાએ એમાં દ્વારકા આવતા ને છોટુભાઈ ભેગો થઈ ગયો કે એમાં દ્વારકા આવતા શું થઈ ગયું કે છોટુભાઈ મળ્યા હતા અમને જોઈને તો શું ખુશ થયો છે મને કહે મામા તમે અહીં ક્યાંથી કે અમને જોઈને શું થઈ ગયો ખુશ રાજી થઈ ગયો અને શું કહે છે તમે અહીંયા ક્યાંથી આવ્યા મેં કહ્યું ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છીએ હજી આ